નમસ્કાર, હું રચના, ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. જાતિ ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા વન વિભાગની ટીમે બાતમીના આધારે વિઠ્ઠલનાથજી મંદિરમાં રેડ કરીને 21 કાચ બાદ ઝડપી પાડ્યા. આજરોજ યોજાયેલ ફોરેસ્ટ ખાતાની પરીક્ષામાં નંબરોના છબરડા થતા વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચારો કરી કર્યો વિરોધ. આજરોજ ચૈત્ર નવરાત્રિની આઠમ હોવાથી માઈ મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. હવે જોઈએ સમાચાર વિગતવાર. વન વિભાગની ટીમે માંડવી સ્થિત વિઠ્ઠલનાથજીના મંદિરમાંથી 21 કાચબાને ઝડપી પાડ્યા હતા. વન વિભાગની ટીમને બાતમી મળી હતી કે માંડવી પાસે આવેલા વિઠ્ઠલનાથજીના મંદિર ખાતે 21 કાચબા રાખવામાં આવ્યા છે. ત્યારે આજરોજ વન વિભાગની ટીમે વિઠ્ઠલનાથજીના મંદિરમાં બાતમીના આધારે રેડ કરીને 21 કાચબાને ઝડપી પાડ્યા હતા. માંડવી નજીક બેંક ઓફ બરોડાની સામે શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે. આ મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે. આના ટ્રસ્ટી તરીકે સમરજીત સિંહ ગાયકવાડ છે. હવે આપણા મંદિરમાં વર્ષોથી કાચબા હતા. એ કાચબા કેમ હતા? તો વિઠ્ઠલનાથજીના મંદિરમાં વિઠ્ઠલનાથજીના શ્રીમસ્તક પર શિવલિંગ બિરાજે છે. હવે દરેક આપણી ધાર્મિક ધર્મ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દરેક દેવનું વાહન હોય છે. તો જેવી રીતે શિવ મંદિરની બહાર નંદી અને કાચબો હોય છે, એ રીતે આપણા મંદિરમાં પણ કાચબા છે. હવે લોકો ધાર્મિક ભાવનાથી એની પૂજા કરે છે, એને ખવડાવે પીવડાવે છે અને હરિભક્તો સાચવે છે. આ કાચબાઓ કુદરતી વાતાવરણમાં રહે છે અને સારી રીતે એ લોકો હરીફરી શકે છે. એમની પર કોઈ જાતના પાંજરામાં કે એ રીતના પૂરવામાં આવેલા નથી. પણ આજે સરકારશ્રીનો જે નવો કાયદો આવ્યો છે કે વન્યજીવોને ઘરમાં ના રખાય, એ કાયદા હેઠળ એ લોકો અમારી પાસે આવ્યા કે અમારી પાસે ફરિયાદ છે કે તમારા મંદિરમાં કાચબા છે. તો મેં કીધું, હા અમારા મંદિરમાં કાચબા છે, મારે તમને જણાવવામાં કોઈ વાંધો નથી. કારણ કે આ કાચબા વર્ષોથી છે, આજકાલના નથી, અને લોકોની ધાર્મિક માન્યતાઓ આની સાથે જોડાયેલી છે. એમને અમને કીધું કે આની પર રાખવા માટે અંકુશ છે, આનો કાયદો ગંભીર છે. તો ત્યારે અમે અમારા દેવસ્થાન ટ્રસ્ટના સેક્રેટરી અજયસિંહજી સાથે વાત કરી કે આ લોકો આ રીતની માંગણી કરે છે કાચબાની. તો સરકારશ્રીના કાયદાનું માન આપતા અમે આ કાચબાઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એમની કસ્ટડીમાં અત્યારે સોંપેલા છે. પણ અમારી એક વિનંતી છે કે દરેક ધાર્મિક સ્થાનોએ ધાર્મિક એક આસ્થા જોડાયેલી હોય છે, એ રીતે આપણા મંદિરમાં પણ કાચબા જોડે ઘણા બધા બાળકોની વડીલોની આસ્થા જોડાયેલી છે. કાયદો છે, સાચી વાત છે, પણ કાયદામાં જો ધાર્મિક સ્થાનોમાં થોડો ફેરફાર કરવામાં આવે નિયમોમાં, અને જો મંદિરમાં સુપરત કરવામાં આવે, તો એમનો ખૂબ આભાર. ફોરેસ્ટ ખાતાની પરીક્ષામાં છબરડા થતા વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચારો કરીને વિરોધ કર્યો હતો. આજરોજ ગુજરાત સરકારની ફોરેસ્ટ ખાતાની ખાલી પડેલ જગ્યાઓ ભરવા પરીક્ષાર્થી નિમણૂક કરવાની હોવાથી પરીક્ષા રાખવામાં આવી હતી, જેમાં પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓના નંબરમાં છબરડા જણાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. હું ગીર સોમનાથથી આવું છું. હું અહીંયા ફોરેસ્ટરની એક્ઝામ દેવા સાહેબ આવ્યો હતો, તો અહીંયા જે મારે રિફાઇનરીમાં જે મારો નંબર હતો, અહીંયા સીટ નંબર, અહીંયા શિક્ષકોના કહેવા મુજબ કે અહીંયા તમારો નંબર નથી, ઉમા ભરતીમાં તમારો નંબર છે, જેથી અહીંયા ઉમા ભરતીમાં મેં ટ્રાન્સફર થયા. ટ્રાન્સફર અહીંયા કેટલા વિદ્યાર્થીઓ છે અમારી સાથે, બધાને અહીંયા ઉમા ભરતીમાં મોકલા. પણ ઉમા ભરતીમાં સાહેબ અહીંયા અહીંથી એમ કહેશ કે તમારો અહીંયા પણ નંબર નથી, તો હવે અમારે ક્યાં જવું સાહેબ? અટાણે અમારી પાસે ટિકિટ ભાડાના પૈસા પણ નથી. અહીંથી 40 કિલોમીટર જાવાનું, 40 કિલોમીટર આવવાનું સાહેબ. અહીંથી 100-100 રૂપિયા લાગે છે ટિકિટ ભાડું. ને હવે અત્યારે અમે એટલી તૈયારી કરીને સાહેબ આવ્યા છો, તો હવે અમારી જિંદગીનું શું કરવું સાહેબ? તો જેથી કરીને આ ભરતી કેન્સલ થાય ને અમારી પરીક્ષા ફરી લેવાય એવી અમારી નમ્ર વિનંતી છે. બાજવા ખાતેની ખાનગી શાળામાં ગુજરાત સરકારની આવી ભૂલ ઝડપાઈ ગઈ હતી, જેથી પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરીને વિરોધ નોંધાવ્યો હતો.
પંચમહાલ તાલુકાના ગોધરાથી શેરા તાલુકાના સુરેલી ગામથી આવ્યા છીએ. અમે સવારના 5 વાગ્યાના નીકળ્યા છીએ અહીંયા સ્થળ પર ટાઈમસર પહોંચવા માટે. તો અહીંયા બરોડા આવીને બાજવા ગુજરાત રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નંબર છે એવું એડ્રેસમાં હતું, પણ ત્યાં જઈને દેખ્યું તો સરે ત્યાં ના પાડી અને આ નંબરો અહીંયા નથી, 10:30 વાગે એવું કહ્યું. પછી અમે ટાઈમ સેટ કરવા માટે રિક્ષા કરી તો 200 રૂપિયા ભાડું ખર્ચીને ઉમા વિદ્યાલયમાં આવ્યા, તો ત્યાં બી અમારા નંબર નહોતા અને ત્યાં અમને 11:30 વાગે કીધું કે અહીંયા તમારા નંબરો નથી, તો પાછા ત્યાં જાઓ. તો હવે ટાઈમ તો થઈ ગયો છે, તો અમારે શું કરવાનું? માંડવી સ્થિત આવેલ ઘડિયાળી પોળના નાકે અંબા માતાના મંદિરે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રીના 9 દિવસોમાં આઠમનું મહત્વ વધારે જણાવવામાં આવ્યું છે. ત્યારે આજરોજ આઠમ હોવાથી માંડવી સ્થિત ઘડિયાળી પોળના નાકે આવેલ અંબાજી માતાની જે મંદિરે વહેલી સવારથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. માતાજીના નવરાત્રના 9 દિવસની અંદર આઠમનું ખૂબ મહત્વ છે. તે દિવસે માતાજીને હવન થાય છે અને ત્યાર પછી 9મા દિવસે ત્યાં માતાજીને નૈવેદ્ય કરી અને ભક્તો તેમના ઉપવાસ છોડે છે. ઉમરેઠના રતનપુરામાં 5મી તારીખે યોજાયેલા જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા હોબાળો કરીને શિક્ષકો સાથે અભદ્ર વર્તનના વિરોધમાં જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામે ગત 5મી તારીખે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં આમંત્રણ પત્રિકામાં સ્થાનિક ધારાસભ્ય જયંત બોસ્કીનું નામ ન લખવામાં આવતા ચાલુ વિજ્ઞાન મેળામાં સ્થાનિક ધારાસભ્ય જયંત બોસ્કી પોતાના કાર્યકરો સાથે પહોંચીને ચાલુ કાર્યક્રમમાં શિક્ષકો સાથે મારામારી કરતા શિક્ષકો દ્વારા જયંત બોસ્કી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ચાલુ કાર્યક્રમમાં શિક્ષકોના થયેલા અપમાનના વિરોધમાં આજે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા 2000 શિક્ષકો એકત્ર થઈને બોસ્કી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગની સાથે મૌન રેલી કાઢીને જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ચીમકી ઉચ્ચારી હતી કે બોસ્કી સામે જો પગલાં નહીં ભરવામાં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષકો એકત્ર થઈને રાજ્યમાં ઠેર ઠેર દેખાવો કરશે. તારીખ 5 ઓક્ટોબરના રોજ ઉમરેઠ મુકામે રતનપુરા ગામે GCRT ગાંધીનગર, જિલ્લા તાલીમ શિક્ષણ ભવન આણંદ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આણંદ આયોજિત પ્રેરિત જિલ્લા કક્ષાનું સાયન્સ ફેર હતો. આ સાયન્સ ફેરની સેરેમની, ઓપનિંગ સેરેમનીની અંદર 200 ને લગભગ 201 બાળકો ઉપસ્થિત હતા, કેટલાક ગેસ્ટ પણ હતા. આ દરમિયાન ઓપનિંગ સેરેમનીના કાર્યક્રમની અંદર વિવિધ કાર્યક્રમો ચાલતા હતા. એના 15 મિનિટ પછી તુરત જ કેટલાક 20-25 માણસોનું ટોળું કાળા વાવટા સાથે અંદર ઘૂસી આવ્યું, ડાયસ તરફ દોડ્યું અને ડાયસ ઉપર બેઠેલા અધિકારીઓ, શિક્ષકો, આજુબાજુમાં બેઠેલા બધાને ખેંચી ખેંચીને કાળા વાવટામાં રહેલી સોટીઓથી માર મારવામાં આવ્યા. આજુબાજુ બેઠક વ્યવસ્થા માટે જે ખુરશીઓ મૂકવી હતી એ ખુરશીઓ એમણે ફેંકી, અમારા મહેમાનો બેઠેલા સોફાઓ પણ અમે રફે દફે ફેંક્યા. મૂળમાં ઘણા બધા શિક્ષકોને માર્યા, ગોરમટા પણ ખવડાવી દીધા. અમારું માંગ એ છે કે આ અમાનુષી અત્યાચાર જે લોકો દ્વારા થયો છે અને શિક્ષણ માહોલ અને શિક્ષકોને અને બાળકોનું સન્માન જે ગવાયું છે એ ગવાયેલા સન્માનનું સન્માનમાં રૂપાંતરિત થાય અને આવા જે કર્મોના કરનાર છે એવા જે તત્વો એની સામે ન્યાયિક તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય. સ્થાનિક લોકો હતા, કોણ હતા એ ત્યાંના કહેવાય છે કે મેં પણ જોયા છે કે ત્યાંના સાસામત વિસ્તારના ધારાસભ્ય શ્રી આદરણીય જયંતભાઈ બોસ્કી હતા, એમની સાથે 20-25 માણસનું કાળા વાવટા સાથેનું ટોળું હતું. તમારી માંગ શું રહેશે? અમારી માંગ એ છે કે અમને અમારો દરજ્જો મળવો જોઈએ. આ ઘટનાના જે દોષિત હોય એ દોષિતો સામે કામ કરવામાં આવે. એમનું નિમંત્રણ હતું મળ્યું, એની જવાબદારી શિક્ષકોની નથી, એની જવાબદારી મુખ્ય નિમંત્રક જે ઓફિસર્સ છે એ ઓફિસર્સની જવાબદારી છે અને એ ઓફિસર્સો સામે કાર્યવાહી માન્ય ધારાસભ્યશ્રીએ કરવી જોઈએ. પણ એ કાર્યવાહી નહીં કરતા એમણે માત્ર ને માત્ર
આ કાર્ય એમનું નિમંત્રણ મેળવવાનો રોષ હાજર રહેલા બાળ વૈજ્ઞાનિકો અને એને પ્રોત્સાહિત કરનાર શિક્ષકો ઉપર એમણે અત્યાચાર કર્યો છે. શહેરના સંગમ વિસ્તાર પાસે આવેલા આદ્યશક્તિ ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. ગઈકાલે હરણી સંગમ પાસે વિજયનગર ખાતે આવેલ આદ્યશક્તિ ગરબા મહોત્સવ પ્રભુ સોલંકી આયોજિત ગરબામાં ખેલૈયાઓ આઠમા દિવસે ઝૂમી ઉઠ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે આવેલ શહેરના જોઈન્ટ સીપી ડીજે પટેલ આરતી કરવા આવ્યા હતા, ત્યારે પ્રભુ સોલંકી દ્વારા બુકે આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને માતાજીની આરતી કરી હતી. સાથોસાથ આયોજક પ્રભુ સોલંકી નાના બાળકો સાથે ગરબામાં ભારે ઉત્સાહ વચ્ચે ઝૂમી ઉઠ્યા હતા. આખું ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓ અને પ્રેક્ષકોથી છલકાઈ ગયું હતું. આજે અમારા ખાસ મહેમાન હતા અમારા ત્યાં અમારા ગરબાના અંદર ડીજી પટેલ સાહેબ જોઈન્ટ સીપી આઈપીએસ ને એમના સાથે સાથે આઈપીએસ ક્રાઇમ બેન્ચ ઓફિસર લીનાબેન પાટીલ એ પણ અહીંયા અમારા ત્યાં આજે ઉપસ્થિત હતા ને સાહેબે આજે આરતીનો લાભ પણ લીધો હતો ને ઘણું સારું લાગ્યું છે એમને પણ ને અમને પણ બહુ સારું લાગ્યું છે ને આજે ગરબાનો રંગ ખૂબ જ જામ્યો છે. બહુ જ ખેલૈયા બહુ દિલથી ખેલી રહ્યા છે, ખૂબ જ ઝૂમી રહ્યા છે ને આ વખતે એક દિવસ વધારે છે એના માટે બહુ બહુ અભિનંદન. ભગવાનનો જય હો, અંબે માની જય હો, આનંદની જય હો. શહેર નજીક એક કોલેજ પરિસરમાં વડોદરા જિલ્લા ભાજપની કારોબારીની બેઠક મળી હતી, જેમાં ભાજપ પ્રદેશ મહામંત્રી શબ્દ શરણ બ્રહ્મભટ્ટ દ્વારા કારોબારીમાં ગેરહાજર આગેવાનોને સંબોધીને ભારે ઝાટકણી કાઢી જિલ્લા પ્રમુખના આ વિષયની ગંભીર નોંધ લે તેમ ઉમેર્યું હતું.
ભાજપની પ્રદેશ કારોબારી બાકરોલ ખાતે યોજાયા બાદ જિલ્લાની કારોબારી 10 દિવસમાં યોજવાની હોય છે, જે કારોબારી આજે વડોદરાની ખાનગી કોલેજમાં યોજવામાં આવી હતી. સંગઠન કારોબારીની બેઠકમાં કાર્યકરો અને હોદ્દેદારોની પાંખી હાજરીથી પ્રદેશ મહામંત્રી લાલ ગુમ થઈ ગયા હતા. ભાજપની કાર્ય યોજના આપણે બનાવવાની અને પછી નાસ મળકા મળતો આવે, મારા બધી એક પછી એક કાર્યક્રમો કરીને વહેલું પૂરું થાય એવી અપેક્ષા રાખીને પાર્ટીનો કાર્યકર બેસાય યોગ્ય નથી. એટલે મેં એમને કહ્યું છે કે ફરી જેને અધવધી જવાની ઈચ્છા હોય એને કહેવું તમે મહેરબાની કરીને ના હોતા ચાલશે. કારણ કે કારોબારી એટલે કામકાજની બેઠક છે, જેમાં ભારતીય જનતા પાર્ટી આગામી 2 મહિનામાં જે નવી કારોબારી હવે ત્યાં સુધીમાં જે કાર્યક્રમો કરવાના છે ને એની ચિંતા આપણે બેસીને કરવાની હોય. આ કંઈ સંમેલન કે બેઠક નથી કે આયાને વારાફરતી ભાષણ કરીને ઊભા થઈને જતા, એવું નથી આ. અને એટલે ફરી ભવિષ્યમાં ચિંતા બધા લોકો કરે, જે લોકો અહીં નથી એને કહેવાનો કોઈ અર્થ નથી, કારણ કે છે નહીં. જે લોકો છે એને નથીની વાત કહીને સજા આપવાનું મને યોગ્ય નથી લાગતું, પણ જવાબદાર પ્રમુખશ્રીને હું કહીશ કે આગામી સમયમાં બેઠકમાં ચિંતા કરે, સામેથી કહેવાનું ગમે તેવો મોટો માણસ હોય તો પણ, કે ભાઈ સમય લઈને આવું કારોબારીમાં, નહીં તો હરિયમ કરવું. કારણ કે પાર્ટી આ કાર્યક્રમોથી ચાલે છે પાર્ટી, અને આ કાર્યક્રમોની ચિંતા આપણે બેઠકમાં કરવાના હોય, એ બેઠકમાં આપણને જવાની ઉતાવળ હોય તો એ યોગ્ય નથી પાર્ટી તરીકે. જિલ્લાના પાદરા, વાઘોડિયા, સાવલી, કરજણ, ડભોઈના ધારાસભ્યો પૈકી ખૂબ ઓછી હાજરી જોવા મળી હતી, જ્યારે સંગઠનના હોદ્દેદારો પણ ટૂંક સમય માટે હાજરી આપીને નીકળી ગયા હતા. કારોબારી બેઠકમાં પાંકી હાજરી જોવા મળતા બેઠકમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી. ભાજપ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ દ્વારા પોતાનું સંબોધન શરૂ કરતાની સાથે સાથે હોદ્દેદારોની ઝાટકણી શરૂ કરી હતી. જિલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમાને શાબ્દિક ઠપકો આપતા તેમણે તેમની જવાબદારી યાદ અપાવી જિલ્લાનો કોઈ પણ મોટો નેતા જો પક્ષ માટે સમય ન આપી શકે તો તેને હરિઓમ કહી દેવા માટેનું સ્પષ્ટ સૂચન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાની આજે કારોબારીની બેઠક બાકરોલ ખાતે મળી છે. ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બાકરોલ ખાતે મળ્યા બાદ આખા ગુજરાતની અંદર તમામ જિલ્લાની અંદર કારોબારીની બેઠકો મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીની એક આ પ્રણાલિકા રહી છે કે જ્યારે પ્રદેશ કારોબાર થાય તેના 10 દિવસની અંદર જિલ્લા કારોબારી અને જિલ્લા કારોબારી થાય તેના 10 દિવસની અંદર મંડળની પણ કારોબારી કરવી, એટલે આખા ગુજરાતની અંદર અત્યારે તમામ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક ચાલી રહી છે. અત્યારે એક તો રાજ્ય સરકારે જે મહત્ત્વના નિર્ણયો લીધા છે વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રી થયા પછી, ફાસ્ટેગ ગવર્મેન્ટ જે રીતે કામ કરી છે એ નિર્ણયને અભિનંદન આપતા ઠરાવો આમાં પસાર થયા છે. સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર ગરીબલક્ષી કામો કરી રહી છે. ગરીબ અને સામાન્ય વર્ગને, ખેડૂત વર્ગને જેટલી શક્ય હોય તેટલી તમામ સહાયો કરતી આ સરકાર છે, અને આ દેશને મજબૂત રાખવા માટે છેલ્લી ઘટના કહીએ તો 30 સપ્ટેમ્બરે સર્જિકલ સ્ટ્રાઇક કરીને આ દેશને મજબૂતી આપવાનું એક કામ કર્યું છે, એને પણ અભિનંદન આપતો ઠરાવ ભારતીય જનતા પાર્ટીની આ કારોબારીમાં રજૂ થયો છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે, એટલે બૂથની અંદર કરવાના કામોની પણ ચિંતા ભારતીય જનતા પાર્ટી આ કારોબારીમાં કરી છે. આગામી દિવાળીમાં 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધીમાં આખા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વિધાનસભા દીઠ સ્નેહમિલનના કાર્યક્રમો થશે, એ અંગેની ચર્ચા પણ આજની બેઠકમાં થઈ છે. ખાસ કરીને શિસ્તવાળી પાર્ટી કહેવાય છે અને તમારા ભાગે તો જે જિલ્લાઓ વીક છે ભારતીય જનતા પાર્ટીને એવા જિલ્લાઓ જ આવ્યા છે, તો શું શિસ્તના પાઠ કારોબારી નહીં? એકદમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સ્વયં શિસ્તમાં માને છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી કહેવાય છે. આ પાર્ટી એ કાર્યકર્તાઓની બનેલી પાર્ટી છે, અને જ્યાં સુધી નબળી સબળીની વાત કરીએ તો મધ્ય ગુજરાત એ ખૂબ મજબૂત છે, ભૂતકાળમાં પણ મજબૂત હતું, આજે મજબૂત છે ને ભવિષ્યમાં આનાથી પણ વધારે મજબૂત થાય એવું કાર્યકર્તાઓની મહેનતના આધારે ચોક્કસ કહી શકાય. પાવી જેતપુરના તારાપુર ખાતે યોજવામાં આવતા ગરબાને જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. પાવી જેતપુરની અડીને આવેલા તારાપુર ગામમાં માંડ 30 ઘરો આવેલા છે, જેમાં 50% ઘરો બંધ છે. તે ઘરોના પરિવારજનો ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ખાતે સ્થાયી થયેલા છે, અને ગામમાં રહેતા લોકોના પરિવાર દ્વારા પણ છેલ્લા 49 વર્ષથી પારંપરિક ગરબા ભવ્યતાથી કરવામાં આવે છે. આ ગામમાં માત્ર 100 થી 150 જેટલા લોકોની વસ્તી છે, અને આ ગરબામાં ગામના નાનાથી માંડીને મોટેરાઓ રમે છે, માતાજીની આરાધના કરે છે. અને તારાપુર ખાતે યોજાતા ગરબામાં માત્ર 1 થી 11 તાળીના ગરબા જ નહીં,
પરંતુ તારાપુર ગામના શેરી ગરબા મહોત્સવમાં માતાજીના ગરબાની સાથે રમતા દોરડા રાસ થાળી ગરબા વિશેષ આકર્ષણ જમાવે છે. આ ગરબા દોરડા રાસ ખૂબ જ પ્રખ્યાત છે અને તેને જોવા ફક્ત ગામના લોકો રમે છે અને દૂર દૂરથી લોકો પણ આવે છે. કેટલીક મહિલાઓ એક હાથમાં થાળી લઈને અને કેટલીક મહિલાઓ બે હાથમાં થાળી લઈને ગરબો રમે છે અને આ રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે. દરિયા કિનારાને હાઈ એલર્ટ કર્યો હોવાથી પાદરા તાલુકાના મહીસાગર નદીના કિનારા પર માછીમારી કરતા માછીમારો અને આગેવાનોની જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લીધી હતી. સુરક્ષા અને સલામતી માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. પરામર્શ ચર્ચા કરીને સતર્ક રહેવાની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. પાદરા અને વડુ પોલીસ મથકની હદમાં આવતા મહી નદી કાંઠાના વિસ્તારના માછીમારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાદરાના મુજપુર નદીનો પુલ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો પુલ હોવાથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ સુરક્ષા સાથે કાયદાઓનો વ્યવસ્થા સંપૂર્ણ જળવાઈ રહે તે હેતુસર પાદરાના મુજપુર બ્રિજ પર આવેલા ગાર્ડનમાં મીટિંગ યોજવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયા અને પાદરા વડુ પોલીસનો સ્ટાફ હાજર રહ્યો હતો. સરપંચો સાથે પણ પરામર્શ ચર્ચા કરી હતી. વડોદરા ગામનો સરપંચ છું, પાદરા તાલુકા સરપંચ સંઘનો પ્રમુખ છું. આજે વડોદરા જિલ્લા પોલીસવાળા અહીંયા આજરોજ એક મિટિંગનું આયોજન કરેલું હતું. મિટિંગની અંદર મોટાભાગે તો દરેક ગામના માછીમારો વધારે હાજર રહ્યા હતા અને માછીમારોને જેમના છોકરાઓને ભણાવવા ગણવા માટે અત્યારે જે કાઠિયાવાડ જવું પડે છે એના માટેનું એક માર્ગદર્શન સાહેબે આપ્યું અને બીજી એક ચર્ચા એવી થઈ કે ભાઈ આ નદી કોઠા ઉપર જે આ ગામડા આવેલા છે એમને એલર્ટ રાખવા, શંકાસ્પદ જે કંઈક બનાવ બને, બહારના લોકો કંઈક કદાચ ઘૂસણખોરી કરે તો દરેક સરપંચોએ સાહેબને ખાતરી આપી છે કે અમે તમને પાદરા પોલીસ સ્ટેશનને અમે જાણ કરીશું અને માછીમાર ભાઈઓએ બી કીધું કે અમને કોઈ બહારની નાવ આવતી હશે, બોટ આવતી હશે, એમાં કોઈ ઘૂસણખોરી કરતું હશે એની બી માછીમાર દરેક ગામના ભાઈઓએ એક ખાતરી આપી છે. બસ એ બારણી આજે અહીંયા મુજપુર બ્રિજ પર આજરોજ મિટિંગ રાખવામાં. એકલબારા ડબકા ઉમરાયા મુજપુરના સરપંચો અને માછીમાર સાથે સંકળાયેલા માછીમારો સાથે ચર્ચા કરી હતી. પાદરાના મહીસાગર નદી દરિયા કિનારાથી નજીક હોવાથી સતર્કતા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજરોજ પાદરા તાલુકાના પાદરા પોલીસ સ્ટેશન તથા વડુ પોલીસ સ્ટેશનની વિઝિટ કરવામાં આવેલ અને આ વિઝિટ દરમિયાન જે ગામડાઓના જે વિસ્તારો છે, જે તાલુકાના જે ગામડાઓ છે, ખાસ કરીને ડબકા મુજપુર આ તમામ ગામડાઓમાં જે ગામના આગેવાનો છે, ગામના માણસો છે અને સાથે મીટિંગ કરવામાં આવેલ અને જનરલ કાયદો અને વ્યવસ્થા તથા જે મહીસાગર નદીનું પડ છે ત્યાં વધારે તકેદારી અને એલર્ટ રહેવા અને પ્રજાનું એમાં પોલીસને પ્રજાનું સહયોગ મળે એના માટે તમામને સૂચના આપવામાં આવેલ અને ગામ લોકો તરફથી પણ પોલીસને પૂરતો સહકાર હાલમાં મળી રહ્યો છે. એટલે પોલીસ અને પ્રજા વચ્ચે એક સંવાદ ઉપસ્થિત થાય એના માટે આજે આ વિઝિટો લેવામાં આવેલ. હવે લેશું એક નાનકડો વિરામ. ચાંદી ઉત્સવ ઘ્યા તહેવાર લિજ્જત પાપડ હો હર બાર કરમ તુરમ તુરમ કરમ મજેદાર લિજ્જતદાર સાસ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ.
ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા અરે ક્યાં સુધી 2G અને 3G મોબાઈલ વાપરીશ? 4G ફોન લઈ આવ. અરે મોંઘો કેટલો પડે આ 4G મોબાઈલ? અરે શિવ મોબાઈલ છે ને, વડોદરામાં સૌથી સસ્તા મોબાઈલ ત્યાં જ તો મળે છે. જી સિમ કાર્ડ, અનલિમિટેડ 4G ઇન્ટરનેટ એન્ડ કોલ્સ, 300 લાઈવ ટીવી ચેનલ ફ્રી, અને પાછો સરળ હપ્તે મોબાઈલ ઉપલબ્ધ છે, સાથે 24 મહિનાની વોરંટી. વડોદરામાં બધી જ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે લેવાનું એકમાત્ર સ્થળ શિવ મોબાઈલ. શિવ મોબાઈલ એટ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા. અરે ક્યાં સુધી 2G અને 3G મોબાઈલ વાપરીશ? 4G ફોન લઈ આવ. અરે મોંઘો કેટલો પડે આ 4G મોબાઈલ? અરે શિવ મોબાઈલ છે ને, વડોદરામાં સૌથી સસ્તા મોબાઈલ ત્યાં જ તો મળે છે. 4G સિમ કાર્ડ, અનલિમિટેડ 4G ઇન્ટરનેટ એન્ડ કોલ્સ, 300 લાઈવ ટીવી ચેનલ ફ્રી, અને પાછો સરળ હપ્તે મોબાઈલ ઉપલબ્ધ છે, સાથે 24 મહિનાની વોરંટી. વડોદરામાં બધી જ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે લેવાનું એકમાત્ર સ્થળ શિવ મોબાઈલ. શિવ મોબાઈલ એટ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા. હાલો તમારું દૂધ લે બેટા, તારા માટે બરોડા ડેરીનું અમૂલ કાઉ મિલ્ક. મને તો બરોડા ડેરીનું અમૂલ સ્લિમ અને ટ્રીમડ દૂધ જોઈશે. અને હું તો અમૂલ શક્તિની ચા પીશ. તમારે સ્વસ્થ અને મસ્ત રહેવાનું છે, એટલે બરોડા ડેરીનું અમૂલ ગોલ્ડ દૂધ. ઉત્તમ ટેસ્ટ અને સ્વાસ્થ્યવર્ધક દૂધ એટલે બરોડા ડેરીનું અમૂલ દૂધ. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીઝ ને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deaving, Second Floor, Trident Mall, Race Course Circle. Uff, client ka phone tha, par bank mein busy tha, receive nahi kar paya. बिजनेस हाथ से गया समझो. अरे यार, ये हमारे रिसेप्शनिस्ट 2 मिनट दूसरे फोन पे बिजी क्या थी, मेरी तो एक बिजनेस लीड मिस हो गई. क्या आपके कॉल आपके बिजनेस के लिए इम्पोर्टेंट है? तो उन्हें मिस मत होने दीजिए. कनेक्ट विद SSP Communications फॉर वर्चुअल नंबर, टोल फ्री नंबर एंड मिस्ड कॉल नंबर सोल्यूशन के साथ, जहां एक साथ 30 से ज्यादा कॉल अटेंड हो सकते हैं. सिंगल नंबर पे आपका बिजनेस मैनेज हो सकता है विद प्रोफेशनल वेलकम मैसेज, ट्रांसफर कॉल फैसिलिटी जैसी सुविधाओं के साथ. फॉर डेमो कॉन्टैक्ट SSP Communications, कॉल ऑन 7817034885 or visit www.sspcommunications.com. વિરામ બાદ પુનઃ આપનો સ્વાગત છે. કારેલી બાગ સ્થિત આવેલ નાના બાળકોના અડુક્યો ધડુક્યો ગરબા મહોત્સવમાં બાળકોથી ગ્રાઉન્ડ છલકાઈ ગયું હતું. નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર મોટા ગરબા સહિત શેરી ગરબા યોજવામાં આવે છે. ત્યારે કારેલી બાગ સ્થિત આવેલ શ્રીપદ સોસાયટી ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી આવતા નાના બાળકોના ગરબા એટલે કે અડુક્યો દડુક્યો ગરબા મહોત્સવનું આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા. આ અંગે વધુ વિગત ગરબાના આયોજક તથા ખેલૈયા બાળકો દ્વારા મીડિયાને આપવામાં આવી હતી. Oh,
મીડિયા પ્રિન્ટ મીડિયા અને બધાના સહયોગથી આજે વડોદરા અને સમગ્ર વિશ્વમાં નંબર વન પર બાળ ગરબા છે. બહારથી બી લોકો અહીંયા ગરબા માટે આવે છે. મેરા નામ શ્રી અર્થા શર્મા હૈ. મેં ભોપાલ સે પિછલે 5 સાલ સે આતી હું સ્પેશલી ગરબા કરને ઓર સ્પેશલી અડુક્યો ધડુક્યો કે બાલ ગરબા મહોત્સવ મેં મેં એવરી યર આતી હું. કેસા લગ રહા હૈ યહાં ગુજરાત મેં આપ આ રહી હો? યહાં પે મુજે બહોત અચ્છા લગતા હૈ. પાદરા તાલુકાના રણુ ગામે આવેલ તુળજા ભવાની માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામે આવેલ સુપ્રસિદ્ધ તુળજા ભવાની માતાજીના મંદિરે નવલી નોરતાએ ભક્તોની ભારે ભીડ જામે છે. નવરાત્રિમાં આવતા રવિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. પાદરા તાલુકાના રણુ ગામે આવેલ તુલજા ભવાની મંદિરે ચૈત્રી અને આસોની નવરાત્રિનું અનુરૂપ મહત્વ છે. જોગાનુજોગ રવિવાર અને આઠમનો સંયોગ થતાં મંદિર ખાતે સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી. મુખ્ય દરવાજાથી છેક બહાર સુધી લાંબી લાઇનોમાં માઈ ભક્તો ઊભા રહીને માની એક ઝલક માટે ઊભા હોય છે અને માના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અનેક પદયાત્રીઓ સવારથી પદયાત્રા કરીને ખાસ આઠમના દર્શને ઉમટી પડ્યા હતા, જ્યાં અમદાવાદના પાટડિયા સોની સમાજના બંધુઓ પ્રથમ વર્ષે અમદાવાદથી પદયાત્રા કરીને ધજા સાથે પાદરાના રણુ ખાતે પધાર્યા હતા. સાદ પદયાત્રીઓ મંગળવારના રોજ અમદાવાદથી નીકળ્યા હતા. આજે આઠમના પર્વે ધજા ચડાવી હતી. આ પ્રસંગે અન્ય અમદાવાદના માઈ ભક્તો પણ આવી પહોંચ્યા હતા. ધજા સાથે તુલજા ભવાની માતાજીની જય જયકાર કરી હતી. નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે શહેરમાં ગરબાની રમઝટ જામી છે, ત્યારે શુભલક્ષ્મી સોસાયટીના રહીશો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સોસાયટીના રહીશો અને આસપાસની સોસાયટીના રહીશો શુભલક્ષ્મી સોસાયટીના ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમ્યા હતા અને માની આરાધના કરી હતી. ત્યારે અલકાપુરી ખાતે આવેલ ઓફિસર્સ ક્લબ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અધિકારીઓ અને વડોદરા શહેરમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા સુંદર ગરબાનું આયોજન કરાય છે, ત્યારે આ વર્ષે પણ આ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ અંગે વધુ વાત પરિતાબેન પરમારે જણાવી હતી.
સરસ આયોજન કરે છે ને અમને બધા નવરાત્રી કરતાં અમારી સોસાયટીનું બહુ સારું લાગે છે ને અહીંયા રમવાની મજા આવે છે. ઓફિસર કોરોનામાં તો ઓફિસરો તો બદલાતા રહે છે પણ અલગ અલગ બધા આવતા જાય ને બધા માતાજીમાં જોડાતા જ જાય છે, અલગ બધી પડતા નથી. શહેરના શેરખી ખાતે પણ ગરબાની રમઝટ જામી છે. શહેરના શેરખી ખાતે ધનલક્ષ્મી ગ્રુપ દ્વારા સતત 5મા વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સદસ્ય સુમનભાઈ પટેલના દ્વારા આ સુંદર ગરબાનું આયોજન બાળકો, મોટેરાઓ અને સૌ આ ગરબામાં ઝૂમે છે અને માતાજીની આરતી કરીને આરાધના કરી નવરાત્રી પર્વ ઉજવે છે. ધનલક્ષ્મી ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવ 5મું વર્ષ છે અમારું અને અહીંયા દરરોજ 3-4 હજાર લોકો લાભ લે છે. અહીંયા દરરોજ રાત્રે લોનીનું વિતરણ થાય છે, નાસ્તાનું વિતરણ થાય છે અને આજુબાજુના ગામડામાં રહેતા લોકો જે બરોડામાં આવી મોંઘવારીમાં 500 રૂપિયા ખર્ચો થાય એવી જગ્યાએ અમે મફતમાં આટલી બધી વ્યવસ્થા આપીએ છીએ અને કોઈ ગરીબ લોકો ગરબા જોવા ના જઈ શકે જેથી અહીંયા મારી બહેનો, આજુબાજુના વિસ્તારની દીકરીઓ મફતમાં અને આટલી સરસ સુંદર વ્યવસ્થામાં ગરબા રમે છે દર વર્ષે. આ 5મું વર્ષ છે અમારું. આજે નડિયાદથી, અનાથ આશ્રમમાંથી પણ 200 બાળકો અહીંયા ગરબે રમવાયા છે, જેઓ માટે દરેક ભાઈઓએ અહીંયા ફંડની વ્યવસ્થા કરી છે. એમને ઓછામાં ઓછું આજે 21,000 રૂપિયા જેટલું દાન આપીશું અમે લોકો અમારા ગરબાના માધ્યમથી. શહેરના ન્યૂ કારેલીબાગ ખોડિયાર નગર ખાતે રાઘવ ગ્રુપ દ્વારા સુંદર ગરબાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. ચંદુભાઈ ભરવાડ દ્વારા આ ગરબામાં વિસ્તારના રહીશો સુંદર ગરબા રમીને નવરાત્રીની ઉજવણી થાય છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગરબાના આયોજનની સાથે ફન પાર્ક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સતત 4th વર્ષ આ આયોજન કર્યું અને સતત અમને આજુબાજુના રહીશોનો અને આજુબાજુના બધા લોકોનો બધાનો સાથ સહકાર સારો મળી રહે છે અને પબ્લિકના મનોરંજન પૂરું પાડવા માટે ને બાજુમાં નાની એવી રાઇડ્સો અને બાજુમાં આનંદ મેળો પણ આયોજન રાખેલ છે જેથી લોકોનું મનોરંજન પૂરું પડે અને આ આપણે મા આદ્યશક્તિ ગરબામાં આપ સર્વ આજુબાજુ રહીશો ને અમે અપેક્ષા રાખીએ છીએ કે આવો અને આજ 8મું નોરતું અને આવો અને આજુબાજુના અમે ઈચ્છા એવી ધરાવીએ છીએ કે અમે આવતા વર્ષે પણ આનાથી સારું આયોજન કરીએ એવી અપેક્ષા ધરાવીએ છીએ. અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. વન વિભાગની ટીમે બાતમીના આધારે વિઠ્ઠલનાથજી મંદિરમાં રેડ કરીને 21 કાચબા ઝડપી પાડ્યા. આજરોજ યોજાયેલ ફોરેસ્ટ ખાતાની પરીક્ષામાં નંબરોના છબરડા થતા વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચારો કરી કર્યો વિરોધ. આજરોજ ચૈત્ર નવરાત્રીની આઠમ હોવાથી માઈ મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આજ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.